રામનવમીના દિવસે થયેલી હિંસાના મામલે કેટલાક નવા ખુલાસા થઈ રહ્યા છે। હવે જાણવા મળી રહ્યું છે કે હિંસા માટે જવાબદાર લોકોને બહારથી બોલાવવામાં આવ્યા હતા અને હજુ સુધી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ને શોભાયાત્રાના દિવસે મસ્જિદ પાસેથી શોભાયાત્રા નીકળે ત્યારે હુમલાની યોજના તૈયાર કરવામાં આવી હતી ને પથ્થરમારો કરીને આગ લગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ને ગુનાઓમાં સંડોવાયેલા લોકોને છોડાવવા માટે પૈસા પણ એકત્રિત કરાયા હતા અને રઝાક અય્યુબ હુસેન અને હાસ મસા દિવાનની સંડોવણી બહાર આવી છે અને આયોજન પૂર્વકના કાવતરાના વિદેશી અને જિલ્લા બહારના લોકોની પણ સંડોવણી બહાર આવી છે અને જિલ્લા પોલીસ અધ્યક્ષ અજીત રાજીએ ખંભાતમાં મોટો ખુલાસો કર્યો છે અને આરોપીઓના મોબાઈલ ફોનમાં વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે અને અલ્તીમ મદીન નામના ઇસમે ફાઇનાન્સ કરતો હોવાનું બહાર આવ્યું છે અને આરોપીઓના વિદેશી કનેક્શન પર બહાર આવ્યા છે અને 3 મૌલવી સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। બોમ્બિંગ દરમિયાન જેટલા આરોપી પકડવામાં આવેલો હતો તેમને પાસેથી આપણા ટેકનિકલ પુરાવો ભેગા કરવામાં આવ્યું છે અને એમના જે ટેકનિકલ પુરાવો છે એમની ફોરેન્સિક રિકવરી કરતા સાયબર ક્રાઇમ આણંદ જિલ્લા દ્વારા એમાં ઘણું બધું આપણે જાણવામાં મળેલ છે। એમાં આપણે સ્પષ્ટ થાય છે કે આ જે પૂર્વ આયોજિત કાવતરુના અનુરૂપે એમના જે રથયાત્રા હતી એમના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યું હતું। એમાં એ જે રથયાત્રા ભવિષ્યમાં કોઈ પણ સંજોગમાં નહીં નીકળે એમના એ મૂળ હેતુ આ જ હતો કે જેથી ધાક ભીખ બેસાડીને એમના ઉપર હમલો કરી શકાય।